વેલકમ ઇન ટુ ધ વર્લ્ડ ઓફ પ્રોનાઉન્સ. સર્વનામની દુનિયામાં આપનું સ્વાગત છે. ઇન્ડેફિનિટ પ્રોનાઉન એ પ્રોનાઉનનો ચોથો પ્રકાર, અનિશ્ચિત સર્વનામ. અનિશ્ચિત કોને કહેવાય? કે જે નિશ્ચિત ન હોય કરતા તે. આમાં તબક્કાવાર ક્વેશ્ચન જોઈએ દરેક પ્રોનાઉનમાં. હવે સમવન અને એનીવન, સમબડી એનીબડી, સમથિંગ એનીથિંગ, સમવેર એનીવેર, આ તો બધું સરખું જ લાગે છે. હવે શું તો આ બંને વચ્ચે વેરિએશન ક્યાં મારે નીકાળવું, તફાવત? તો એમાં એક જોવાનું કે જે શબ્દ સમ વાળો હોય એ માત્ર હકાર વાક્યમાં જ આવશે. ડિસ્ક્રાઇબિંગ ક્વોન્ટિટીઝના પોઈન્ટમાં આપણે જોયું એની અને સમ વચ્ચેનો તફાવત, કે હકાર વાક્ય હોય તો સમ સાથે આવે, બરાબર. જ્યારે નકાર અને પ્રશ્નાર્થ ઓળખશું તો કે નકાર એટલે નોટ અથવા તો એન્ટી વાળો શબ્દ અથવા પ્રશ્નાર્થની નિશાની, તો આવશે એની વાળો. એટલે કે એની વાળો કોઈ પણ શબ્દ હોય એ માત્ર નકાર કે પ્રશ્નાર્થ વાક્યમાં જ આવશે. જ્યારે સમ વાળો કોઈ પણ શબ્દ હોય તે માત્ર હકાર વાક્યમાં જ આવશે. જુઓ, સમવન અને સમબડી બંનેનો મતલબ એક જ થાય છે, કોઈક, અને સમવન અને સમબડી વ્યક્તિ માટે વપરાય છે. ખાલી જગ્યા સ્ટોલ માય પર્સ, કોઈક મારું પર્સ ચોરી ગયો, કોઈક વ્યક્તિ કે જેને હું જાણતો નથી, તો એના માટે આવશે સમવન. તેણી કોઈક વ્યક્તિને મળી અથવા તો મળતી હતી, મેં જોયું પણ હું એને ઓળખતો નથી, તો અજાણી વ્યક્તિ માટે આપણે વાત કરી સમવનની. તો સી મેટ સમબડી, સમવન સ્ટોલ માય પર્સ, સી મેટ સમબડી, તેણી કોઈકને મળી, વ્યક્તિ માટે વાત થઈ. આ વાક્ય છે હકાર. સમથિંગ એટલે કંઈક વસ્તુ અથવા તો બાબત કે જેનાથી આપણને અપરિચિત છીએ, આપણે એની ખબર નથી. આઈ સો સમથિંગ ઇન રૂમ, મેં રૂમમાં કંઈક જોયું, કંઈક વસ્તુ જોઈ, કંઈક બાબત જોઈ, પણ મને એની જાણ નથી, મને એમાં ખબર પડતી નથી. તો આઈ સો સમથિંગ ઇન ધ રૂમ, મેં રૂમમાં કંઈક જોયું. સી સેડ સમથિંગ, તેણીએ કંઈક કીધું, તેણી કંઈક કહેતી હતી, મને ખબર નથી. She said something, કોઈ બાબતની વાત, કોઈ વાતની વાત, તેણીએ કંઈક કીધું. વાક્ય હકાર છે, જુઓ બધા, એટલે આવશે સમની લાઈન. સમવેર એટલે ક્યાંક, સ્થળ માટે, અજાણ્યું સ્થળ. વિજય લિવ્સ સમવેર ઇન રાજકોટ, વિજય રાજકોટમાં ક્યાંક રહે છે, રાજકોટમાં રહે છે પણ ક્યાં રહે એ ખબર નથી. એટલે કે વિજય લિવ્સ સમવેર ઇન રાજકોટ, વિજય રાજકોટમાં ક્યાંક રહે છે, આવી વાત છે અજાણ્યા સ્થળ માટે. એનીવન અને એનીબડી, એનીથિંગ એનીવેરમાં પણ એવું જ છે. પ્રશ્નાર્થ એટલે કે પ્રશ્નાર્થની નિશાની હોય. નકાર એટલે કે નોટ અથવા તો એમ્પ્ટી લાગેલું હોય. જુઓ, એનીવન એનીબડી વ્યક્તિ માટે, અજાણી વ્યક્તિ માટે, કેન એનીબડી ડ્રાઈવ કાર, કોઈ અજાણી વ્યક્તિ માટે કે તમે ગયા કે ભાઈ અહીંયા તમારું ગ્રુપ છે 10-15-20 વ્યક્તિઓનું, આમાંથી કોઈ કાર ચલાવી શકે છે? એટલે કે કેન એનીબડી ડ્રાઈવ ધ કાર, તમારામાંનું કોઈ કાર ચલાવી શકે? ધેર ઇઝ નોટ એનીવન ઇન પાર્ક, બગીચામાં કોઈ નથી. તો આ વાક્ય નકાર છે. વ્યક્તિ માટે વાત થઈ એટલે એનીવન, વ્યક્તિ માટે વાત થઈ એનીબડી, વાક્ય પ્રશ્નાર્થ છે. જુઓ, એનીથિંગ એટલે કંઈક વસ્તુ. આઈ ડોન્ટ વોન્ટ એનીથિંગ, હું કાંઈ ઈચ્છતો નથી. તો આ વાક્ય છે વિધાન, પણ કેવું છે? નકાર. ડીડ યુ સી એનીથિંગ ઇન રૂમ, તે રૂમમાં કંઈ જોયું? જો આઈ સો સમથિંગ ઇન રૂમ, મેં રૂમમાં કંઈક જોયું, એ વાક્ય હકાર છે એટલે સમથિંગ એવું. પણ પ્રશ્ન પૂછો, ક્વેશ્ચન પૂછો કે ડીડ યુ સી એનીથિંગ ઇન રૂમ, તે રૂમમાં કંઈક જોયું, તો એના માટે શું આવશે? તો કે એનીથિંગ એટલે પ્રશ્નાર્થ, એનીવેર એટલે ક્યાંક પ્રશ્નાર્થ. ડીડ યુ ગો એનીવેર ઇન વેકેશન, પ્રશ્નાર્થની નિશાની આવશે. ડીડ યુ ગો એનીવેર ઇન વેકેશન, સાદા ઉદાહરણ વાક્ય છે કે તમે લોકો વેકેશનમાં ક્યાંય ગયા હતા અથવા તો તું વેકેશનમાં ક્યાંય ગયો હતો. તો આવી રીતે પ્રશ્નાર્થ છે અને એનીવેર સ્થળ, ખબર નથી ક્યાં,
તો એના માટે આવશે એનીવે. આગળ વાત કરીએ એવરી ની. એવરી એટલે દરેક, એવરી એટલે દરેક, એવરી વન એટલે દરેક વ્યક્તિ, એવરી બડી એટલે દરેક વ્યક્તિ, એવરી થિંગ એટલે દરેક વસ્તુ, અને એવરી વેર એટલે દરેક સ્થળ. એવરી વન, એવરી બડી એટલે દરેક વ્યક્તિ માટે. એવરી બડી નીડ્સ મની, દરેક વ્યક્તિઓને પૈસાની જરૂર છે. એવરીથિંગ એટલે બધું જ, બાબત અથવા વસ્તુ માટે. હું તારા વિશે બધું જ જાણું છું, બરાબર? આઈ નો એવરીથિંગ અબાઉટ યુ. આ જુઓ, એવરીથિંગ ઇઝ રેડી ફોર ડિનર, જમવા માટે બધું તૈયાર છે. તો જો ભાઈ, આ નીચેના જે લખેલ છે એવરી વાળા, આમાં નકાર પ્રશ્નાર્થની કોઈ વાત નથી આવતી. એ ગમે એ પ્રકારમાં ચાલશે, વિધાનમાં પણ ચાલશે, અવકાર બધામાં ચાલશે, નકાર પ્રશ્નાર્થમાં. એવરીબડી, પછી એવરીથિંગ, એવરીવેર એટલે બધે જ. આઈ ટ્રાઈડ ટુ ફાઇન્ડ હર એવરીવેર. કોઈ છોકરી હતી, ભાગી ગઈ, મને કોઈ કામ સોંપ્યું કે એને પકડી લે, એને શોધી લે, ફાઇન્ડ કર. તો હવે મેં, આઈ ટ્રાઈડ ટુ ફાઇન્ડ, મેં એને શોધવાની કોશિશ કરી. એવરીવેર એટલે બધે જ, પણ ક્યાં મળી નહીં, એટલે આઈ ટ્રાઈડ ટુ ફાઇન્ડ હર એવરીવેર. મેં તેણીને શોધવાની દરેક જગ્યાએ કોશિશ કરી. વન એન્ડ ધ અધર, વન એટલે એક, ધ અધર એટલે બીજું. હી હેઝ ટુ પેન્સ, તેની પાસે બે પેન છે. વન ઇઝ રેડ, એક રેડ છે. તો વન સાથેનું જે ક્રિયાપદ આવશે એક વચન આવશે, એન્ડ ધ અધર ખાલી જગ્યા બ્લુ, તો અધર ઇઝ બ્લુ. તો એક બે વસ્તુ હોય એમાં એક આવી છે, બીજી આવી છે, બંનેનું ક્રિયાપદ લાગશે એક વચન. એટલે તેની પાસે બે પેન છે, એક રેડ છે અને એક બ્લુ છે. જ્યારે ધ અધર્સ ની વાત કરીએ, ધ અધર્સ એટલે બાકીનું બધું. બીજા, દેર આર 50 સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ, આ વર્ગમાં 50 વિદ્યાર્થીઓ છે. સમ સ્ટુડન્ટ્સ આર ક્લેવર, કેટલાક વિદ્યાર્થીઓ હોશિયાર છે. એન્ડ ધ અધર્સ આર ડલ, અને બાકી બીજા ઠોડ. તો જુઓ, ધ અધર્સ સાથે શું આવ્યું, આ રે અધર્સ એસ લાગેલું છે, અહીંયા નથી એટલે ઇઝ, અહીંયા અધર્સ છે એટલે આર આવેલું છે. આગળ વધીએ. ઓલ એટલે બધા જ. હવે આમાં ખાસ ધ્યાન રાખો, ઓલ એટલે બધા, એવરી એટલે દરેક, ઈચ એટલે દરેક. હવે ઓલ સાથેનું જે નાઉન છે એ બહુવચન હશે. કેવું હશે? બહુવચન. જ્યારે એવરી કે ઈચ સાથેનું નાઉન છે તે એક વચન હશે. જુઓ, અહીંયા ઓલ છે, અહીંયા એવરી છે. ઓલ ધ કન્ટ્રીઝ, દરેક દેશ. ઓલ ધ કન્ટ્રીઝ, અહીંયા શું લખ્યું? એવરી કન્ટ્રી અથવા તો ઈચ કન્ટ્રી. હવે અહીંયા ઓલ સાથેનું નાઉન બહુવચન, એમની સાથેનું ક્રિયાપદ કે સહાયકારક બહુવચનનું, જ્યારે એવરી કે ઈચ સાથેનું નાઉન એકવચન, એમની સાથેનું ક્રિયાપદ એકવચન. તો દરેક દેશ પાસે પોતાના નેશનલ ફ્લેગ છે. અહીંયા બધા દેશ પાસે પોતાના નેશનલ ફ્લેગ છે, દરેક દેશ પાસે નેશનલ ફ્લેગ છે, આવું કહેવાનું. ઓલ ધ બોય, ઓલ ધ બોય, અહીંયા બોયઝ આવશે. All the boys were present in the hall. દરેક છોકરાઓ, હોલ એટલે ખંડ, પ્રેયર હોલ એટલે પ્રાર્થના ખંડ. દરેક છોકરાઓ પ્રાર્થના ખંડમાં હાજર છે. તો all the boys were present in the hall. હવે બીજી વાત, આ તો નાઉન માટે થઈ, વ્યક્તિ માટે થઈ, બાબત માટે પણ ચાલશે, અને વસ્તુ માટે. શેર વિથ મી ઓલ યુ નો, તું જે કંઈ પણ જાણે છે એ મારી સાથે શેર કર, મારી સાથે આપ લે કર, મારી સાથે વાત કર. બધું જ, બધી વસ્તુ, બધી બાબત, બધા વ્યક્તિ, બધા નામ માટે આપણે ઓલ નો યુઝ કરી શકીએ છીએ. અને એક સેન્ટેન્સ છે, ઓલ ઇઝ વેલ, તો ત્યારે ઇઝ આવશે ઓલ સાથે. બાકી મેજોરિટી ઓલ સાથે શું આવશે? આર, હેવ, બાકી વર, આવા શબ્દ આવશે. ત્યારે એવરીનો આ જે બીજું સેન્ટેન્સ અગત્યનું એટલા માટે છે કે ઘણી વાર આ પૂછાયેલું, ઈચ બોય ઇઝ ક્વાઇટ, દરેક છોકરાઓ શાંત છે. ઈચ બોય ઇઝ ક્વાઇટ, દરેક છોકરો શાંત છે. ઈચ ઓફ ધ બોયઝ ઇઝ ક્વાઇટ, દરેક છોકરાઓનો એક, દરેક છોકરાઓમાંનો એક, એટલે કે દરેક છોકરો ક્વાઇટ છે. આમાં તમને તફાવત શું લાગ્યો? ઈચનું તો ઈચ છે, ઈચનું ઈચ છે, બોય છે
बहुवचन थी जाए पर बहुवचन होता आ क्रियापद है एक वचन में ईच बॉय इज क्वाइट ऑफ द बॉयज इज क्वाइट बहुवचन होवा छतां क्रियापद एक वचन ज आवशे शा माटे तो ईच ऑफ छे ज्यारे ऑल ऑफ होय तो आ आवशे नो वन नोन नोबडी कोई नहीं व्यक्ति माटे नोन केन काउंट द स्टार कोई स्टार ताराओ गणी शकतू नथी तो आपणे नथी एवो नैवत अर्थ थाय व्यक्ति माटे कोई नहीं माटे पण अहींया पाछो नोट मूकवानो क्रियापद पछी नथी तो नोन केन काउंट द स्टार कोई स्टार गणी शकतू नथी नोन केन टच द स्काय कोई आकाश ने अडी शकतू नथी बीजी वात आवे के नोन केन डिफीट यू अंटिल यू कंसीड तमने कोई न हराई सके के ज्यां सुधी तमे हार न स्वीकारो बीजो सुविचार याद आवे नो वन इन दिस वर्ल्ड केन लव ए गर्ल मोर देन हर फादर आ दुनिया मां कोई एवी व्यक्ति नथी के एक छोकरी ने તેણી ના પિતાથી વધારે પ્રેમ કરી શકે તો નો વન ઇન ધીસ વર્લ્ડ કે લવ એ ગર્લ મોર ધેન હર ફાધર ધીસ ઇઝ ધ બેસ્ટ ક્વોટેશન ફ્રોમ માય થિંકિંગ નોબડી લાઇક્સ ટુ ગો ધેર ત્યાં એવું કંઈક છે કે ત્યાં નોબડી કોઈ નથી ઈચ્છતા નોબડી લાઇક કોઈને નથી ગમતું નોબડી લાઇક્સ ટુ ગો ધેર ત્યાં કોઈને જવું ગમતું નથી બીજી વખત તેની વાત કે ભાઈ નોબડી નોન કે નો વન સાથેનું ક્રિયાપદનો તમને પસંદ થાય કે સર શું લાગશે તો એના માટે આવશે એક વચનનું ક્રિયાપદ is लगे तो is आर नहीं like सबसे तो जो गुस्से पर जन so we can put s behind the word nothing એટલે કાઈ નહીં બાબત અથવા વસ્તુ માટે I know nothing about her હું તેની વિશે કશું જ જાણતો નથી he bought nothing from the fair તે મેળામાં ગયો પણ તેણે મેળામાંથી કાંઈ ખરીદ્યું નહીં nothing is done by vinay vinay dwara kai pan karvama aavyu nathi nothing એટલે કઈ પણ નહીં is done by vinay vinay dwara kasu j karvama aavyu nahi to aa topic hato indefinite